દિવાળીના દિવસે ફટાકડા એટલે ફોડીએ છીએ કે દિવાળીના દિવસે જે દિવસે ભગવાન રામ અયોધ્યા પધાર્યા એને આપણે દિવાળી ગણીએ છીએ, અને જે દિવસે રાજ્યાભિષેક થયો એ આપણું નવું વર્ષ. અને ધનતેરસ ને લોકો એવું માને, ધનતેરસ છે એટલે આપણા પૈસા ની રૂપિયા ની તેરસ એમ નહીં, ધનતેરસ ના દિવસે તો સમુદ્ર મંથન થયું હતું એમાંથી ધન્વંતરી નામનો વેદ નીકળ્યો એટલે ધનતેરસ છે, રૂપિયા ની તેરસ નથી. દિવાળી ના દિવસે લક્ષ્મી પૂજન થાય, પેલા ધન્વંતરી પછી લક્ષ્મી દેવી નીકળ્યા દિવાળી ના દિવસે, એટલે એ દિવસે આપણે ચોપડા પૂજન કરીએ છીએ. આજે આખી અયોધ્યામાં મંગલ ગાન થઈ રહ્યું છે. તુલસીજી લખે છે, પહેલું વહેલું તિલક કુલગુરુ કરે છે. તુલસીજીની ચોપાઈ બહાર રાગ કરે છે. ત્યાર પછી ભૂદેવો પધાર્યા છે, એક પછી એક રાજ્ય તિલક કરે છે. જાનકીજી સિંહાસન પર બિરાજમાન છે. અબીલ ગલાલની છોડો ઉડી, જલનો છંટકાવ થયો અને પરિણામે રક્ત જેવું દેખાય છે, રુધિર જેવું, લોહી જેવું. જાનકીજીને જટાયુની યાદ આવી કે મારી રક્ષા કરવા જટાયુજી પધાર્યા ને ત્યારે રાવણે પાંખો કાપી ગયા છે. ભગવાને સાંત્વન આપ્યું છે આખી અયોધ્યામાં. એક જ જાણે ધૂન ગવાય છે, થયા રામજી રાજા ની અમારા મહારાણી સીતા, કે થયા રામજી રાજા ની અમારા મહારાણી સીતા, રાજા ની અમારા મહારાણી સીતા, રામજી રાજા રે અમારા મહારાણી સીતા. રાજ્યાભિષેક થયો, સમય પસાર થયો. બબે પુત્રોનો જન્મ થયો છે. રામ રાજા થયા પછી રીચ વાંદરાઓ રોકાયા છે. ઘેર જાય વિભીષણજી ગયા, ભલામણ કરી છે, જ્યારે ઈચ્છા થાય ત્યારે પધારજો. નિષાદ રાજગુ પણ જાય છે, એને પણ રામ એવું કહે છે કે સદા રહેવું પુર આવત જાતા. એ ગુરાજ, આપણે જ્યારે ઈચ્છા થાય ત્યારે અયોધ્યા અહીં પધારજો. પણંગદ જાય છે, જતો નથી, જવું નથી, રામ આજ્ઞા છે. અંગદે ભલામણ કરી કે મારા પિતાજી છેલ્લી ઘડીએ આપના હાથમાં સુપ્રત કરીને ગયા છે, આપ મને છોડી ન શકો. મોરે તુમ પ્રભુ ગુરુ પિતુ માતા જાઉ કહાં તજી પદ જલ જાતા, આપ મારા માત પિતાને સર્વસ્વ છો. જે કહું તે, હવે મારો કોઈ નથી આ જગતમાં, ક્યાં જાઉં, અયોધ્યાની હલકામાં હલકી સેવા કરીશ, આપ મને અહીંથી વિદાય ના આપો. પણ ભગવાનની આજ્ઞા હતી, અંગદે વિદાય લીધી. ખૂબ રડ્યો છે, પાછું વળી વળી જોતો જાય. હનુમાનજીને ભલામણ કરે છે,
કે ક્યારે ગરમ એકલા બેઠા હોય ને ત્યારે સુરતી કરા વહુ મોહી, મારી યાદ અપાવજો મારા રામને, કે જો અંગદ યાદ કરતો. બધાની વિદાય, હનુમાનજી રોકાયા જ અયોધ્યામાં. તુલસીદાસજી થોડું રામ રાજ્યનું વર્ણન કર્યું કે રામ રાજ્યમાં એક પત્ની વ્રત ધર્મ પાડે છે, સમયસર વરસાદ એવો થાય છે, ધાન ધાન્ય ખૂબ પાકે છે, કોઈ કમી નથી, મર્યાદાઓ ખૂબ જળવાય છે, કારણ કે રામ ખુદ રાજા મર્યાદા પુરુષોત્તમ છે. સુંદર રમણીય વાતાવરણ બન્યું છે અને તુલસીદાસજીએ થોડી કાકભૂષણની વાત લખી કે કેટલા જન્મોની યાત્રા પછી એક મહાન વક્તા બન્યા છે. આગલા જન્મમાં શુદ્રને ત્યાં એનો જન્મ થાય છે અને કોઈ ગુરુ મળે છે સંત. મહાદેવના મંદિરમાં એ પોતે પૂજા કરે છે, ગુરુનું આગમન થયું, ગુરુનું માન જાળવ્યું નહીં, એ ઉભા ન થયા અને પરિણામે મહાદેવે એને શાપ આપ્યો છે કે આ તો શ્રુતિ ધર્મની વિરુદ્ધ છે, કે તારા ગુરુનું અપમાન કર્યું, જા તું કાગડો બની જાય. પણ પછી ક્ષમા યાચના પછી એને વરદાન પણ મળ્યું છે. અયોત જન્મ ભરી પાવહી પીરા, તારે બધી જીવનીઓમાં અવતાર લેવો પડશે. કાકભૂષણજીને પછી કહે છે તને પીડા નહીં થાય, તારે અવતાર બધા લેવા પડશે, જન્મે મૃત્યુ પામે, આ જન્મ ને મૃત્યુની પીડા તને નહીં બાધકરૂપ બને. અને પછી જ્યારે કાકભૂષણજી બન્યા, રામજીની પૂરી એને ખાવાનો પ્રસાદનો લાભ મળ્યો. એ બોલે છે કે એક વખત ભગવાનના હાથમાંથી પૂરી લઈને મેં ઉડાન ભરી, ભગવાન બાલરામ મારી પાછળ આકાશમાં ઉડ્યા, જે બાજુ જાઉં એમ રામ મારી પાછળ આવે. અને પછી ભગવાન રામજી હાસ્ય કર્યો, એ હસ્યા અને હું એના મુખારવિંદમાં જતો રહ્યો અને 14 બ્રહ્માંડના દર્શન થયા. પછી બાર આવ્યો અને ભગવાન એને વરદાન આપ્યું, જા તારો કલ્પાંતમાં નાશ નહીં થાય, માંગી લે. શું જોડે કે રામ ભક્તિ આપો, કેવી રામ ભક્તિ, તુલસીજી લખે છે. માછલી પાણી વિના ન જીવી શકે, હું રામ તમારી ભક્તિ વિના જીવી ન શકું. રામ નૃત્યાંગના એ બધા કર્યા છે તુલસીજી નો છેલ્લો છંદ.
કે મારા જેવો જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ હો. એક મંદ બુદ્ધિ વાળો તુલસીદાસ તુલસીના છોડ જેવો પાવન ને પવિત્ર બની ગયો. હે રામ, મોસમ દીન નદીન હિત અને તુમ સમાન રઘુબીર અસ બિચારી રઘુબંશ મની હરઉ વિષમ ભક્ત વત્સલ છે ને શરણાગત વત્સલ છે. હે દીન બંધુ, હે રામ, આપ જેવી ઉદારતા કોનામાં હોય? પુણ્યશાળીઓ તો તર્યા છે, એની સાથે સાથે ગણિકા, ગીર, અજામિલ, શિકારી આદિ આદિને તમે તાર્યા છે. ને છેલ્લા દોહામાં એને લખ્યું છે, કામિહિ નારી પિયારી જીમી, કામિને જેમ નારી વાલી લાગે, લોભિહિ પ્રિય જીમી દામ, લોભીને રૂપિયા વાલા લાગે, તિમી રઘુનાથ નિરંતર. હે મારા રામ, એ રીતે આપ મને અતિશય પ્યારા લાગો, પ્યારા લાગો. હે રામ, આપ મને પ્રિય બનો, આપના ચરણોમાં મારો દ્રઢ ભરોસો રહે. આમ કહી તુલસીદાસજીએ આ સાતમા કાંડને, ઉત્તરકાંડને પણ વિરામ આપ્યો. કારણ કે ઉત્તરકાંડમાં લવકુશ કાંડ કે આદિ કથા તુલસીદાસજીએ રામાયણજીમાં લખી નથી. એને તો કેવળ આજ કથા લખી, કેવળ રામ રાજ્યાભિષેક, રામ રાજ્યનું વર્ણન અને ભૂષણજીની થોડી કથા. તો અહીંયા નવ દિવસથી ચાલતી આપણી આ રામ કથારૂપી ભાગીરથી એ વિરામ તરફ જઈ રહી છે. કથાને અહીંયા આપણે વિરામ આપી રહ્યા છીએ. રામકથામાં હનુમાનજી મહારાજ વિદાય લે પછી કે પોથીજીનો બીજો કોઈ કાર્યક્રમ આમાં હોતો નથી. ભાગવતજીમાં કોઈની પ્રાઇવેટ કે આદિ હોય તો કોઈ કાર્યક્રમ કરતા હશે, બાકી તો રામાયણજીમાં તો છેલ્લી આરતી થાય ને એમ કહી દે, કથા વિસર્જન હોત હે વિદાય વીર હનુમાન, પછી હનુમાનજીના ગયા પછી કોઈ કાર્યક્રમ આપણે હોતો નથી. હકીકતમાં હનુમાનજી જાય પછી બધું કાર્ય રામ ગાથાનું કથાનું પૂર્ણ થાય. તો આજે નવ દિવસથી ચાલતી આપણી આ રામ કથા પ્રગટેશ્વર મહાદેવ શેષ નારાયણ ભગવાન એના સાનિધ્યમાં વિરામ તરફ લઈ જઈ રહ્યા છીએ. આપણે પરમ આદરણીય સાહેબ બેન, આપ પૂરા ખોળાપી પરના નાના મોટા વડીલો, બાળકો, આદરણીયો, જે સ્વયંસેવકો, શિવસેના, જે કોઈ એ બધા જને યાદ કરી લો, અમારા પૂજનીય ભૂદેવો બધા જને, કે આપ બધાની મહેનત, ભાવ, ભક્તિ, શ્રદ્ધા, ત્યાગ, સમર્પણ એ બધાને લીધે આજે આ કથાનું કાર્ય એકદમ ખૂબ સરસ રીતે, ભલે ભગવાને આપણે કઈ ભોળા ના જ કરે પણ માધ્યમ તો કોઈ છે ને, માધ્યમ તો બનાવ્યા છે ભગવાને, પણ કેન્દ્રમાં એ છે છતાં નિમિત્ત તો કોઈ થાય છે. તો આપ સર્વનો આભાર દર્શન કેમ કરવું એ શબ્દો મારી પાસે તો નથી. કેવલ આપનો ભાવ
એનું આભાર દર્શન કરવાની મારી ક્ષમતા નથી, એટલું ચોક્કસ કહું. પુસ્તકનું વિમોચન પણ આજે થયું, ઘણું મોટું, તો એનો પણ આનંદ, કથાનો પણ આનંદ, મહાદેવના ચરણોમાં પણ વારે વારે દંડવત પ્રણામ, વિરામ આપું એ પહેલા ને શેષ નારાયણ ભગવાનને પણ આપણી કથા સાંભળી મહાદેવી એટલે એનો પણ ખૂબ જ આનંદ જેના શબ્દો નથી હોતા. અમુક પ્રસંગ એવો હોય છે કે જેના શબ્દ જ ન હોય. ગીરા નયન નયન વિનો બાની રામ દર્શન કરી જાનકીજી બોલી ગયા. જાનકીજીની સખી કે કેવા છે, તો કે મને ખબર નથી, વર્ણન ન થઈ શકે એનું. એમ અમુક પ્રસંગો માટે પણ વર્ણન ના હોય, તો આજે આ કથા વિરામ તરફ જઈ રહી છે ત્યારે પૂરા ગામ